સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ્ય પરંપરા અને ભારતીય સંસ્કૃતિ આજે અકબંધ છે અને દિવાળીના પર્વમાં મશાલના પ્રતિકરૂપે પ્રકાશ પ્રસરાવવાની ગ્રામીણ પરંપરા સૌનો સાથ સૌનો વિકાસ સાથે એ મંત્ર યથાવત છે. નાના બાળકો અને કિશોરો મસાલના સ્વરૂપે શેરડીના સાંઠામાં માટીના કંપથી અને શ્રીફળની કાચલીથી બનાવેલી મસાલ જ્યોત બનાવી ઘરે ઘરેથી તેલ પુરાવોને અર્થાત સહયોગ માગવાની એક અનોખી શૈલી નિર્માણ થઈ છે. કાગ માગણીમાં આગની માગણી તેલ પુરાવો ના હોય તો ઘી પુરાવોના કાલા ઘેલા શબ્દો સાથે સૌનો સાથ લઈ પ્રકાશ પ્રસરાવવાનો આ અનોખો સંદેશ આપતી ગ્રામીણ સંસ્કૃતિના સીધા દર્શન આજે પણ પ્રાંતિ સહિત તાલુકાઓમાં ગ્રામીણ વિસ્તારની પરંપરાઓનું પ્રતિબિંબ પાડે છે. તો પ્રાંતિજ તપોદન ફળી ખાતે નાના ભૂલકાઓ હાથમાં મસાલ લઈને પરિવારના સભ્યો સાથે નીકળ્યા હતા. તો સોસાયટીમાં પણ હજુ આ પરંપરા જળવાઈ રહી હોય તેમ પ્રાંતિજ હરિયમ પાર્ક સોસાયટીના રહીશો પણ ભૂલકાઓ સાથે હાલમાં મસાલ લઈને નીકળ્યા હતા અને સોસાયટીમાં ઘરે ઘરે ગયા હતા. તો ગ્રામીણ પરંપરા મસાલ જ્યોત આજે પણ અંતરયુગમાં પણ યથાવત છે. સંજય રાવલ, ZS TV, પ્રાંતિજ. હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક બ્રહ્મભટ્ટ, એકલવ્ય ફાઉન્ડેશન પ્રેસિડેન્ટ અને ચીફ ટેકનિકલ ડાયરેક્ટર. આપ સૌને દિવાળી તેમજ નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. તેમજ અમારા ફાઉન્ડેશન સાથે જે પણ શાળાઓ જોડાયેલી છે તેના ટ્રસ્ટીગણ, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને પણ નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. ZS TV તમામ દર્શકોને પણ નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. આવનાર વર્ષ સૌના માટે લાભદાયી, યશદાયી અને નિરોગી રહે તેવી પ્રભુને પ્રાર્થના. પ્રાંતિજ શહેર કોંગ્રેસ માઇનોરિટી સમિતિના પ્રમુખ બનાવેલા અહેમદ સઈદ મોહમ્મદ આસમ, હું આવનાર દિવાળી તથા નવા વર્ષની શુભેચ્છાઓ પ્રાંતિજ શહેર તથા તાલુકાના નાગરિકો તથા કોંગ્રેસ કાર્યકર્તાઓ તથા ZS TV તમામ દર્શકોને શુભેચ્છા પાઠવું છું.